हेलो स्टूडेंट्स, तो स्टार्ट करीशू चैप्टर। तो आपणे लास्ट टाइम पेरेललोग्राम लॉ ऑफ फोर्सिस भण्या हता, ख्याल छे? याद छे खरा? तो आई होप तमे एना बे त्रण एक्जाम्पल तमे जाते करवाना ट्राय मे बी कर्या हशे, एवुं मानी लउं। लागतुं नथी तमे कर्या होय, जो भी तमारी बुक्स होय तो तमे ट्राय करजो, बराबर? तो आपणे नेक्स्ट आजे भणीशुं ट्रायंगल लॉ ऑफ फोर्सिस अने एना थोड़ा घणा एक्जाम्पल्स। तो एनो पहला लॉ जोई लीए कि लॉ शू कहे, राइट? तो एनो लॉ अँ कहे कि इफ टू फोर्सिस एक्टिंग एट अ पॉइंट बी रिप्रेजेंटेड इन अ मैग्निट्यूड एंड डिरेक्शन बाय द टू साइड्स ऑफ अ ट्राइंगल, सो द रिजल्टन मे बी रिप्रेजेंटेड इन मैग्निट्यूड एंड डिरेक्शन बाय द थर्ड साइड ऑफ ट्राइंगल टेकन इन अपोजिट ऑर्डर, राइट? सो અહીંયા થોડો ઘણો સમજવાનો ટ્રાય કરીએ કે આ લો આપણને શું કહે છે એક્ઝેક્ટલી। તો અહીંયા આપણને કહે છે કે બે ફોર્સીસ લેવાના છે, અને પી અને ક્યુ કે ક્યાંથી એક્ટિંગ કરે છે, ઓ પોઈન્ટથી, રાઈટ? તો અહીંયા આપણે ડ્રો કરી નાખ્યું, આ પી પોઈન્ટ છે, આ ક્યુ, પી અને ક્યુ ફોર્સીસ જે એક્ટિંગ શેનાથી કરશે, ઓ પોઈન્ટથી, બેની વચ્ચેનો એંગલ છે થીટા। હવે આ બે ફોર્સીસનું રિઝલ્ટન્ટ કેવી રીતે ડ્રો કરીશું? તો રિઝલ્ટન્ટ કેવું હોવું જોઈએ? અપોઝિટ ઓર્ડરમાં। તો આ બે જો આ ડિરેક્શનમાં જઈ રહ્યા તો એ કેવું રિઝલ્ટન્ટ કેવું આવે એના અપોઝિટ ઓર્ડરમાં? તો આપણે આ કંઈક બીજી રીતે ડ્રો કરવો હોય તો એને આપણે સપોઝ આ રીતે ડ્રો કરી શકીએ કે આ છે તમારો ફોર્સ પી, આ થઈ ગયો તમારો ફોર્સ ક્યુ, અને એની અપોઝિટ ઓર્ડરમાં તમે આ શું પ્રોવાઈડ કરી નાખ્યું, આર, સેમ મેગ્નિટ્યૂડ એન્ડ ડિરેક્શનનો રિઝલ્ટન્ટ આર। આ હતો તમારો પોઈન્ટ એ, આ ઓ એ, અને આ છે બી, રાઈટ? આ રિપ્રેઝન્ટ કરે છે, ઓ બી રિપ્રેઝન્ટ કરે છે રિઝલ્ટન્ટ ફોર્સ, ઓ એ રિપ્રેઝન્ટ કરે છે ફોર્સ પી, રાઈટ? અને ઓ એ બી રિપ્રેઝન્ટ કરે છે ફોર્સ ક્યુ, ખ્યાલ આવે? હવે આ બે વચ્ચેનો એંગલ છે બીટા, રિઝલ્ટન્ટ અને પી ફોર્સ પી બેની વચ્ચેનો એંગલ છે આલ્ફા, અને બાકી જે છે એને કહેવાય છે એંગલ થીટા, બરાબર છે? ખ્યાલ પડે છે? તો આ જ કહેવા માગે છે કે એઝ પર લો ધીસ ટુ ફોર્સીસ કેન બી ડ્રોન એઝ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ ટેકન, સો ધેન ધ રિઝલ્ટન્ટ આર ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ધ થર્ડ સાઇડ ઓફ ઓ બી ઓફ ધ ટ્રાયંગલ ઇન અપોઝિટ ડિરેક્શન, ખ્યાલ? હવે અહીંયા એક જોઈએ કે એસ પર કોસાઇન ફોર્મ્યુલા, નવી એક ફોર્મ્યુલા શીખીએ આપણે કોસાઇન, રાઈટ? તો એનું ઇક્વેશન છે ઓ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર માઇનસ ટુ ઓ એ ઇન્ટુ એ બી ઇન્ટુ કોસ બીટા, અને આપણે નામ આપીશું ઇક્વેશન નંબર વન, ખ્યાલ પડી ગયો શું છે? આ છે તમારું કોસાઇન ફોર્મ્યુલા, જ્યાં બીટાને આપણે બીજી રીતે લખવો હોય તો બીટા કેવી રીતે લખી શકાય? હા, અહીંયા બીજું જેમ આપણે પેરેલોગ્રામમાં જેમ ચાર ક્વોડ્રન્ટમાં 90 90 90 90 360 લેતા હતા, રાઈટ? સો ટ્રાયંગલમાં કેટલું આવી જશે? બે ક્વોડ્રન્ટનું, મતલબ ટ્રાયંગલની તમે વાત કરો તો ટ્રાયંગલની ત્રણે સાઈડના ખૂણા કેવા હોય? સરખા, અને કેટલા ડિગ્રીના હોય? 60 ડિગ્રી, રાઈટ? તો આપણે ત્રણ ટોટલ આપણી પાસે ખબર છે કે 6 તરીકે કેટલા થાય, 18, તો આપણે 180 આપણને ખબર છે ટોટલ તમારો એંગલ છે 180, બરાબર? તો તમે એમાંથી તમે આ થીટા બાદ કરશો તો તમને બીટા એંગલ મળી જશે, તો 180 ડિગ્રી માઇનસ થીટા, તો આ શું થઈ ગયું? બીટાને આપણે બીજી રીતે લખવું હોય તો આવી રીતે બી લખી શકાય, રાઈટ? હવે અહીંયા આપણે લખ્યું હતું, રાઈટ, કે ટેકિંગ સાઈડના કયા કયા ફોર્સીસ લીધા છે, તો ટેકિંગ ઓ એ ઇઝ ઇક્વલ ટુ પી ફોર્સ, ઓ બી ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ, એન્ડ એ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોર્સ, તો આ ત્રણેયની જે વેલ્યુ છે આપણે ક્યાં મૂકીશું? ઇક્વેશન નંબર વનમાં। તો ઇક્વેશન વનમાં મૂકીએ તો શું ઇક્વેશન આવશે એનું? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ટુ પી ક્યુ કોસ બીટા। તો આપણે આર રિઝલ્ટન્ટ એકલો ફાઇન્ડ આઉટ કરવો હોય તો વર્ગમૂળ કાઢીએ તો અહીંયા સ્ક્વેર કાઢીએ તો સામે શું લાગશે? વર્ગમૂળ, તો શું આવશે? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ ટુ પી
क्यू कॉस बीटा, तो आपने शू फाइंड आउट करने इक्वेशन मिली गयू। ट्राइंगल लॉ माटे रिजल्टन फाइंड करने इक्वेशन आपने मिली गयू। हवे आपने शू लईशू, जेम आपने अहीं साइन फॉर्म्यूला अहीं कोसाइन फॉर्म्यूला लीधी एम अहीं आपणे शू लईशू साइन फॉर्म्यूला। हवे साइन फॉर्म्यूला केवी रीते आवशे, तो साइन फॉर्म्यूला शू छे, तो तमे मैं आगळना लेक्चरमां पेरेललोग्राममां भी शीखवाड्युं हतुं, कोई भी एक साइड होय, कोई भी एक साइड डिवाइड बाय एनी सामेनो एंगल, एने केवुं कहेवाय साइन फॉर्म्यूला, बराबर। तो अहीं आपणे आल्फा अने बीटा माटेनी वात करे छे, तो आल्फा एंगल लईए तो अहीं लखी दईए पहेला डिवाइड बाय साइन आल्फा इज इक्वल टू डिवाइड बाय साइन बीटा। हवे साइन आल्फा जो साइन आल्फानी साइडनी साइड कई छे, तो के ए बी, तो अहीं लखाय ए बी, अने बीटानी सामेनी साइड कई छे, तो के ओ बी, बराबर। ए बी शू रिप्रेजेंट करे छे, अहीं અહીંયા જોઈ લેવાનું કે એ બી શું રિપ્રેઝેન્ટ કરે છે, તો ક્યુ ફોર્સ, તો ક્યુ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓ બી શું રિપ્રેઝેન્ટ કરે છે, આર, તો અહીંયા આવશે આર સાઇન બીટા। હવે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે આલ્ફા, તો આલ્ફાને કરતા આવીને સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન બીટા ડિવાઈડ બાય આર, તો અહીંયા આલ્ફાને આપણે કરતા બનાવીએ તો શું આવશે, અહીંયા સાઇન ઇન્વર્સ q by r sin beta, ખ્યાલ આવી ગયો। તો આ એક તમારો એક સિમ્પલ રૂલ હતો ટ્રાયેંગલ લોનો, જે તમે અહીંયા ભણ્યા, બરાબર। એમાંથી આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું, એનું રિઝલ્ટન્ટ અને એક સાઇન ફોર્મ્યુલા અને એની કોસાઇન ફોર્મ્યુલા, કોસાઇન ફોર્મ્યુલા પરથી આપણે એને શું સાબિત કર્યું, એનું રિઝલ્ટન્ટ ફોર્સનું ઇક્વેશન શું આવે એ રહ્યું, અને સાઇન ફોર્મ્યુલાથી આપણે શું ફાઇન્ડ આઉટ કર્યા એનો એંગલ। હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈશું, તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ, કી ડ્રો ધ ફોર્સ એફ બી ફ્રોમ ધ ટીપ ઓફ એફ એ એન્ડ ધ 100 ન્યૂટન ફોર્સ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એફ એ ટુ ધ એન્ડ પોઈન્ટ ઓફ એફ બી એન્ડ એફ એ, રાઈટ। તો આપણને શું કીધું છે કે એવું ડ્રો કરવાનું છે કે જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ફાઇન્ડ આઉટ કરીએ આપણે, અહીંયા એક ફિગર ડ્રો કરવાની છે, રાઈટ। તો એ ફિગરમાં ડ્રો કરવાનું શું કહે છે કે તમારું જે 100 ન્યૂટનનો ફોર્સ છે એ સ્ટાર્ટિંગ ક્યાંથી થવું જોઈએ, એફ એ જ્યાં ખતમ થતો હોય ત્યાંથી તમારો સ્ટાર્ટ એફ એ થવો જોઈએ, અને એફ બી જ્યાં પતતો હોય ત્યાં એન્ડ થવો જોઈએ તમારો રિઝલ્ટન્ટ ફોર્સ। તો એ કંઈક આવી રીતે કહે છે કે તમારો જે આ સપોઝ 100 ન્યૂટનનો ફોર્સ છે, રાઈટ, એ જ્યાં એફ એ સ્ટાર્ટથી થાય છે ત્યાં છે, અને જ્યાં તમારો એફ બી એન્ડ થાય છે ત્યાં, એટલે આ છે તમારો એફ બી, આ છે તમારું એફ એ, આનો એંગલ છે 30 ડિગ્રી, બે વચ્ચેનો એંગલ છે 100 ડિગ્રી, અહીંયા બે વચ્ચેનો એંગલ છે 50 ડિગ્રી। તો આ તમને આપેલો છે, રાઈટ। હવે આમાં તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે એફ એ એન્ડ એફ બી બે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર। તો એફ એ અને એફ બી ફાઇન્ડ આઉટ કરવા માટે તમે કયો રૂલ અપ્લાય કરશો, તો સાઇન ફોર્મ્યુલા અપ્લાય કરીશું, અહીંયા ઇઝી છે, તો સાઇન ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરીએ તો શું આવશે, એફ એ સાઇડ છે એની સામેનો એંગલ શું આવશે, સાઇન 100 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એફ બી ડિવાઇડ બાય એફ બી, ક્યાં છે આ સાઇડ છે એની સામેનો એંગલ શું છે 30, તો અહીંયા આવશે સાઇન 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100, એની સામેનો એંગલ કયો આવશે, તો કે 50 છે, તો શું આવશે સાઇન 50 ડિગ્રી। હવે આમાં જુઓનું કે કઈ કઈ વેલ્યુ, એફ એ જે છે અનનોન છે, એફ બી જે છે એ બી અનનોન છે, ખાલી નોન શું છે, તો કે આ આખું ઇક્વેશન છે એ શું છે, નોન છે, બરાબર। તો આપણે કમ્પેર કરીશું, પહેલા છે ને કમ્પેર કરીશું આ બેને, તો ફર્સ્ટ આપણે લઈએ એફ એ ડિવાઈડ બાય સાઇન 100 ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય સાઇન 50, રાઈટ। તો આમાં એફ એને કરતાં બનાવો તો શું આવશે, 100 છેદમાં છે, બરાબર, આ શું થઈ જશે, સામે જતું રહેશે ગુણાકારમાં, તો 100 સાઇન 100 ડિવાઈડ બાય સાઇન 50, તો આનો કંઈક આન્સર આવશે 128.56 ન્યૂટન, ખ્યાલ આવ્યો। હવે એવી રીતે આપણે એફ બી માટે ટ્રાય કરીએ, તો એફ બી માટે શું આવશે, તો એફ બી ઇઝ ઇક્વલ ટુ 100 મલ્ટીપ્લાય બાય સાઇન 30 ડિવાઈડ બાય સાઇન
50, 100 multiplied by sine 30 divided by sine 50. राइट, તો આનો આન્સર છે 65.27 ન્યૂટન. તો તમને એફ એ મળી ગયું, એફ બી મળી ગયું. ખ્યાલ આવે શું કર્યું? સાઇન રૂલ અપ્લાય કરો. સાઇન રૂલથી આપણને શું મળી ગયા? બંને અનનોન ફોર્સ એફ એ અને એફ બી મળી ગયા. રાઈટ, ઓકે. તો ઓકે, તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં આપણને ટ્રાયંગલ આપેલું છે. ટ્રાયંગલમાં એની એક સાઈડ આપી છે 400 ન્યૂટન, બીજો ફોર્સ આપ્યો છે 500 ન્યૂટન અને એનો રિઝલ્ટન્ટ ફોર્સ આપ્યો છે 700 ન્યૂટન. એનો એંગલ આપેલો છે આલ્ફા એંગલ, બીટા એંગલ અને આ એંગલ અનનોન છે. રાઈટ, તો અહીંયા આપણને ખબર છે કે ટ્રાયંગલની ત્રણેય સાઈડ કેવી, કયા એંગલની હોય? 60. તો ત્રણ એંગલ માટે કેવું છે? ટોટલ 180 ડિગ્રી છે. 180 ડિગ્રી માઇનસ આલ્ફા એંગલ માઇનસ બીટા એંગલ કરીએ તો આપણને જે રિમેનિંગ જે બી હતો સમ એ આપણને મળી જશે. રાઈટ, હવે અહીંયા એક કોસાઇન ફોર્મ્યુલા છે, કોસાઇન રૂલ છે. કોસાઇન રૂલ નવો છે, જરા સરખી રીતે સમજી લેજો, વિચારી લેજો. બરાબર, અહીંયા સપોઝ આપણે કોસ આલ્ફા ફાઇન્ડ આઉટ કરવું છે. રાઈટ, તો કોસ આલ્ફાનું ઇક્વેશન શું આવશે? તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એની બંને સાઈડ જે બી વેલ્યુ છે એનો સ્ક્વેરનો સમેશન. એટલે કે અહીંયા જોઈએ કે એક સાઈડ છે આલ્ફાની, એક સાઈડ છે આઈ ફર્સ્ટ આ અને સેકન્ડ આ. રાઈટ, તો 500 સ્ક્વેર પ્લસ 700 સ્ક્વેર માઇનસ સામેની જે સાઈડ આપણે વધી એનો શું થશે? માઇનસ એનો સ્ક્વેર ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય એની પાસેની જે બે બાજુ હતી 500 અને 700, એની શું આવશે? મલ્ટીપ્લિકેશન વિથ 2. રાઈટ, સો આલ્ફા શું હશે છેલ્લે? 10 સોરી કોસ ઇન્વર્સ આખી વેલ્યુ, આનો જે આન્સર આવે એનો મલ્ટીપ્લાય કરવાનો આની જોડે, કોસ ઇન્વર્સ જોડે. તો તમારો આલ્ફાનું લાસ્ટમાં આન્સર આવશે 34.048 ડિગ્રી આલ્ફા. તો તમને આલ્ફા એંગલ મળી ગયો. હવે વાત કરીએ બીજો આપણો જોડે કયો છે, કોસ બીટા. તો કોસ બીટામાં ક્યાં છે કોસ બીટા? તો તમે જાતે ચાલો વિચારવાનું ચાલુ કરો કે કોસ બીટાની આજુબાજુની સાઈડ કઈ છે, આઈ છે. તો એનો સ્ક્વેર આવશે તો કે 400 સ્ક્વેર પ્લસ 700 સ્ક્વેર માઇનસ એની સામેની સાઈડનો સ્ક્વેર. તો માઇનસ સામેની સાઈડ શું છે એની? 500 સ્ક્વેર ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય 400 મલ્ટીપ્લાય બાય 700. તો બીટા તમારો આન્સર અહીંયા તમે બધું કેલ્ક્યુલેશન કરશો તો આવશે 44.42 ડિગ્રી. તો આવી રીતે તમને આલ્ફા મળી ગયો, બીટા મળી ગયો. તો આ કોસાઇનનો નવો રૂલ હતો. આપણો ઉપર શું આપણે રૂલ, આ જે રૂલ હતો એ કેવો હતો? સાઇન રૂલ હતો. આ શું હતો? કોસાઇન રૂલ હતો. બરાબર, પણ આ થોડો અલગ હતો. રાઈટ, આ ક્યારે યુઝ કરવામાં આવે? કે જ્યારે ટ્રાયંગલ માટે યુઝ કરતા હોય, ટ્રાયંગલ લો તમને કીધું હોય ત્યારે તમને આ યુઝ થશે. શું આવશે એનો? કાલ જે બી એંગલ આપ્યો હોય એની આજુબાજુનું જે વેલ્યુ હોય એનો સ્ક્વેરનો સમેશન માઇનસ એની સામેનો સાઈડનો સ્ક્વેર ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય આસપાસની જે સાઈડ છે એનું મલ્ટીપ્લિકેશન. રાઈટ, તો તમને એક આન્સર મળી જશે. રાઈટ, હવે નેક્સ્ટ સમ છે. તમને એવું કીધેલું છે કે બે ટેન્સાઇલ ફોર્સીસ આપેલા છે. શું છે? એક આપણને જે આપેલી છે વેલ્યુ આપણે પહેલાં લખી દઈએ તો એક ફોર્સીસ આપ્યું છે, એના નામ આપે પી, જે છે 20 કિલો ન્યૂટન. બીજો છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 30 કિલો ન્યૂટન. રાઈટ, પછી શું કીધું છે આગળ વાંચો? તો એક્ટિંગ એટ અ પોઈન્ટ વિથ એન એંગલ ઓફ 60 ડિગ્રી બિટવીન ધેમ. એટલે પી અને ક્યુ વચ્ચેનો એંગલ આપણને કીધો છે, એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડી જશે કે થીટાની વાત કરે તો કેટલી છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. તો શું ફાઇન્ડ કરવાનું છે? કે મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ ફોર્સ. તો પહેલાં આપણે બે ફોર્સ ડ્રો કરી દઈએ. આ પી છે, ક્યુ છે, એ બેને વચ્ચેનો છે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. તો આપણે એને ટ્રાયંગલ લોમાં આપણે કન્વર્ટ કરીએ તો કેવી રીતે આવશે? આઈ ગયો તમારો પી ફોર્સ, આઈ ગયો તમારો ક્યુ ફોર્સ અને આ થઈ ગયો તમારો રિઝલ્ટન્ટ ફોર્સ. રાઈટ, હવે આ જે આ થીટાનો એંગલ જે હતો આ ક્યાં ટ્રાન્સફર થઈ જશે? અહીંયા આ થઈ ગયો તમારો થીટા. રિઝલ્ટન્ટ આર અને પી વચ્ચેનો એંગલ થઈ જશે તમારો આલ્ફા અને આ એંગલ થઈ જશે તમારો બીટા. આ થઈ ગયું તમારું ઓ. ખ્યાલ આવી ગયો શું કર્યું આપણે? ઓકે, તો આવી રીતે ફિગર થઈ જશે. હવે આરની આપણે રિઝલ્ટની ઇક્વેશન ખબર છે કે શું છે? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર
माइनस टू पी क्यू कॉस बीटा, राइट। तो पी की वेल्यू खबर से 20 किलोन्यूटन, क्यू की वेल्यू खबर से 30 किलोन्यूटन, बीटा की वेल्यू तमने शू आवशे अहीं आपणे जोई लईए एक वार। तो बीटा की वेल्यू इज इक्वल टू आपणे टोटल से 180 डिग्री माइनस थीटा की वेल्यू तमने ऑलरेडी आपेली है 60 डिग्री, राइट। तो 180 માંથી 60 ડિગ્રી બાદ કરો તો બીટા મળશે તમારો 120। તો તમને બીટાની વેલ્યુ તમને આ મળી ગઈ 120। તો તમારો આ રિઝલ્ટનો આન્સર આવશે 43.58 કિલો ન્યૂટન, ફિક્સ થઈ ગયું। આરની વેલ્યુ મળી ગઈ, ચલો આરની વેલ્યુ મળી ગઈ, પીની વેલ્યુ, ક્યુની વેલ્યુ ખબર છે, ખ્યાલ આવ્યો। હવે બીટાની વેલ્યુ બી આપણને ખબર છે, પણ આલ્ફા વેલ્યુની આપણને ખબર છે નહીં। તો આલ્ફાની વેલ્યુ આપણે કેવી રીતે શોધીશું, તો એની માટે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરીશું, साइन फॉर्मुला, राइट। तो साइन नी फॉर्मुला शू है अपनी पास, तो साइन नी फॉर्मुला है आप जुआ कि अँ आप कहो कहो साइन आल्फा ने साइन बीटा लेवा बराबर। तो अँ लखी दे साइन बीटा लेव आप एक तो बीजो लेव से साइन आल्फा। हम बीटा एट बीटा सामने शू है साइड आर और आल्फा आल्फा सामने साइड से क्यू, बेनी वेल्यू अपन खबर है। तो साइन आल्फा अँ जो तो साइन आल्फा ने अपने करता बनाइए तो साइन आल्फा इक्वेशन शू थी जैसे क्यू एट 30 साइन बीटा डिवाइड बाय आर। हम 30 साइन बीटा ए साइन बीटा की वेल्यू साइन 120 डिग्री डिवाइड बाय रिजल्टन्स 43.58, राइट। तो आ सब साइन आल्फा, जयरे एकलू आल्फा फाइन करो तो सारे सामने अँ मल्टीप्लाय में थी जैसे साइन इनवर्स। तो आल्फा की वेल्यू शू थी गई 36.58 डिग्री। तो आल्फा की वेल्यू मड़ी गई, आ शू थी गयू रिजल्टन मड़ी गयू और एनु मैग्निट्यूड मड़ी गयू, राइट। मैग्निट्यूड एंड डिरेक्शन, डिरेक्शन एट आल्फा नो एंगल और मैग्निट्यूड एट रिजल्टन फोर्स 43.58 किलोमीटर। ओके, तो हवे नेक्स्ट सम छे जोई लीए। द सीस्टम ऑफ फोर्स इज मेड ऑफ टू फोर्सिज ऑफ इक्वल मैग्निट्यूड, सो डिटरमाइन यूजिंग द ट्राइंगल लॉ ऑफ फोर्सिज द एंगल बिटवीन टू फोर्सिज इफ द मैग्निट्यूड ऑफ रिजल्टेंट फोर्स इज इक्वल टू द मैग्निट्यूड ऑफ द वन ऑफ द फोर्सिज, राइट। तो पहले आपणे तो मैग्निट्यूड ट्राइंगल लॉ एने एक वार ड्रॉ करी नाखे। तो अहीं आपणे एक ड्रॉ कर्यो पी फोर्स क्यू फोर्स एनु रिजल्टन अँ आग मर्ज थत, राइट। तो अँ पी फोर्स आई गयो, तेनो मतलब कि आ जी बे समांतर बाजू चतुष्कोणनी के ट्राइंगल नी कोई भी साइड तो आ बी सेम थशे। ट्राइंगल लॉ प्रमाण जाइए तो कि आ पी से अँ फोर्स है शू थी जैसे अँ सामे आई जैसे तो आ क्यू थी गयो, आ पी फोर्स क्यू फोर्स एनु आ आल्फा बीटा अने आ थी गयो एनु थीटा, ख्याल आई गयो। तो हवे અહીંયા શું કીધું છે કે પહેલાં તો શું કહે છે કે જે બે ફોર્સ છે બે કેવા છે ઇક્વલ ફોર્સના છે, એટલે સપોઝ અહીંયા આપણે પી અને ક્યુ ફોર્સ છે તો સપોઝ પીને આપણે લઈ લઈએ કે પી એ પી ફોર્સ જ છે ને ક્યુ ફોર્સ એ બી પી ફોર્સ બરાબર છે, બરાબર। હવે શું કીધું છે અહીંયા લાસ્ટમાં કે રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ વન ઓફ ધ ફોર્સિસ, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ કેવું છે કોના જેટલો છે તો કે જે બે ફોર્સ પી અને ક્યુ આપે છે બેમાંથી કોઈ એકના જેટલો છે, તો આપણે બે ફોર્સ બી સેમ જ છે, રાઈટ। તો અહીંયા આર બી શું થઈ જશે પી, અઝ્યુમ કરી લઈશું આપણે। તો હવે આરનું ઇક્વેશન શું છે આપણી પાસે, તો અંડરરૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ટુ પી ક્યુ કોસ બીટા, રાઈટ। સો હવે આપણે આ જે ત્રણે ત્રણ વેલ્યુ જે છે ત્રણે ત્રણ અહીંયા મૂકી દઈએ તો શું આર આપણે શું આવે, આર બી આપણો પી છે, રાઈટ। પી સ્ક્વેર તો આપણે પીની જગ્યાએ પી જ રહેવાનો, ક્યુની જગ્યાએ શું આવશે પી, તો પી સ્ક્વેર માઇનસ ટુ અહીંયા પી સ્ક્વેર આવશે, ક્યુ એટલે બી પી અને પી એટલે બી પી એટલે ટુ પી સ્ક્વેર કોસ બીટા। હવે આ વર્ગમૂળ સામેની બાજુ છે તો શું થઈ જાય સ્ક્વેર થઈ જશે, તો અહીંયા પી સ્ક્વેર થઈ જાય, અહીંયા બે પી સ્ક્વેર છે ટુ પી સ્ક્વેર માઇનસ ટુ પી સ્ક્વેર કોસ બીટા, તો અહીંયા ટુ પી સ્ક્વેર કોમન નીકળશે તો અહીંયા શું આવશે વન માઇનસ કોસ બીટા, અહીંયા સામે સામે પી સ્ક્વેર બીજું અહીંયા શું આવશે વન હાફ વન માઇનસ કોસ બીટા, કોસ બીટા સાઈડ આવતું રહે તો શું થાય વન માઇનસ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0.5, ખ્યાલ આવે। તો લાસ્ટમાં બીટાની વેલ્યુ શું આવશે કોસ ઇન્વર્સ 0.5, બીટાની વેલ્યુ આવી
60 डिग्री तो तमने बीटानी वेल्यू मड़ी गई। હવે થીટાની વેલ્યુ શું, આ થીટાની બાકીનો વધો એ થીટાની વેલ્યુ કેવી રીતે આવશે, ટોટલ કેટલો છે તમારી પાસે 180 ડિગ્રી, બીટા મળ્યો 60 ડિગ્રી, તો તમારો એંગલ કેટલો થઈ ગયો થીટાનો 120 ડિગ્રી, ખ્યાલ આવી ગયો? તો આપણો આન્સર છે, જો તમને કોઈ બી એક્ઝામ્પલ કે કોઈ બી સમમાં તમને ના ખબર પડી હોય તો તમે ફ્રીલી તમે મને પૂછી શકો છો।